અને ત્યારબાદ આપણે ઓવરઓલ રિવિઝન તરફ જઈશું અને વિદ્યુતીય વાહકતાના એમસીક્યુઝ સોલ્વ કરવાના છે એટલે આ ટોપિક અહીંયા ફિનિશ થશે તો આ છે લેકચર નંબર ત્રીસ ચલો કરીએ તો એનસીઆરટીમાં આપણે કોઈડો ત્રણ પાંચ ઉપર આવી ગયા છીએ તમે પેલા અગાઉના સૂત્રો બધા યાદ રાખજો જે મેં તમને રિવર્સ પેટર્નથી શીખવાડેલા છે જો એ સૂત્રો તમને યાદ હશે તો તમને આ દાખલાઓ આવડી જશે એકદમ ઈઝીલી તમે ટ્રાય કરો જાતે અને છેલ્લે આપણે જવાબ મેચ કરીએ ચલો આની અંદર તમને એક સેન્ટીમીટર વ્યાસ અને પચાસ સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાંના હવે અહીંયા લંબાઈ અને વ્યાસ શબ્દ આપ્યો છે આનો આપણે એક જગ્યાએ યુઝ કરી શકીએ છીએ એ છે કોષ અચળાંકની અંદર જે છે એલ બાય એ લંબાઈની વાત કરીએ તો ચલો લંબાઈ આપણને પચાસ સેન્ટીમીટર મળી જાય છે અને જો મારે એ જોતો હોય તો ક્ષેત્રફળ લેવું પડે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવી પડશે ક્ષેત્રફળનું સૂત્ર તો એ જ થાય પણ બરાબર વિચારજો અહીંયા તમને સ્તંભની વાત કરે છે નોર્મલી જે આપણા ઇલેક્ટ્રોડ્સ હોય તે ઇલેક્ટ્રોડ્સ આવા હોય છે બરાબર અને જો આનું તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો આનું સૂત્ર અલગ આવે આનું સૂત્ર શું આવશે પાયર સ્ક્વેર ખબર પડી તમને તો ક્ષેત્રફળનું સૂત્ર અહીંયા અલગ થશે

આવી રીતે એ ની ગણતરી કરીએ તો ચલો એની ગણતરીમાં પાય ત્રણ પોઈન્ટ ચૌદ અને અહીંયા આર ની જગ્યાએ ઝીરો પોઈન્ટ પાંચ નો સ્કવેર મારે કરવો પડે ત્યારે મને એ મળશે ગણતરી બરાબર રીતે કરી નાખો ત્રણ પોઈન્ટ ચૌદ ગુણાકારમાં પોઈન્ટ પાંચ ગુણ્યા પોઈન્ટ પાંચ બે વખત તો આપણને મળે છે ઝીરો પોઈન્ટ સાતસો પંચ્યાસી અને આ એટલે કે ક્ષેત્રફળ મળ્યું જે સેન્ટીમીટર સ્ક્વેરમાં માં હશે જો કે આપણે આ બંનેનો ઉપયોગ કરીને એલ અપોન એ જ મેળવવાનું થશે એ તો સીધી વાત છે તો નીચે આપણે એ પણ ગણતરી મૂકી જ દઈએ ની ગણતરી એટલે કે એલ અપોન એ કોષ અચડા બંનેનો ભાગાકાર કરો એલ આપણી પાસે છે પચાસ સેન્ટીમીટર ની અંદર અને એ આપણી પાસે છે ઝીરો પોઈન્ટ સાતસો પંચ્યાસી સેન્ટીમીટર સ્ક્વેરની અંદર તો એલ અપોન એ પચાસ ભાગ્યા પોઈન્ટ સાત આઠ પાંચ કરીએ તો ત્રેસઠ પોઈન્ટ છ નવ આટલા મળશે અને આનો એકમ બરાબર જુઓ તો ઉપર સેન્ટીમીટર નીચે સેન્ટીમીટર સ્ક્વેર એક એક ઉડી જાય તો કહેવાનો મતલબ સેન્ટીમીટર ઇનવર્સ આનો યુનિટ આપણને જોવા મળશે

યાદ કરજો મોલ પ્રતિ નું કોમ્બિનેશન હોય તો સેન્ટીમીટરમાં જ દાખલો ગણવો એવું આપણે આગળ ભી શીખી ગયા છીએ પછી તમને દ્રાવણનો અવરોધ આપેલો છે પાંચ પોઈન્ટ પંચાવન દસ ની ત્રણ ઘાત તો અવરોધ આર થશે પાંચ પોઈન્ટ પંચાવન દસ ની ત્રણ ઘાત જો આને સરખી રીતે લખવું હોય તો પાંચ ની ત્રણ મીંડા ખસેડી નાખો તો આટલો થઈ જશે બરાબર આટલા ઓહમ આ અવરોધ આર કહેવાશે હવે શું શોધવાનું છે બરાબર જોજો તમારે અવરોધકતા શોધવાની છે ધેટ મીન્સ રો શોધવાનો છે વાહકતા શોધવાની છે હવે વાહકતા તરીકે હું જી પણ લઈ શકું કપ્પા પણ લઈ શકું પણ આપણને છેલ્લા અમુક દાખલાઓમાં ખરી ખાસ ખબર જ છે કે વાહકતા તરીકે કપ્પાની જ ગણતરી થાય છે અને મોલર વાહકતા એટલે કે લેમડા એમ શોધવાનું થશે તો આટલી વસ્તુ આપણે શોધવાની છે ખબર પડી ગઈ બરાબર સિમ્બોલિક પ્રેઝન્ટેશન તમારું ક્લિયર હોવું જોઈએ આના ઉપરથી આપણે આગળ વધીએ ચલો પ્રયત્ન કરીએ રો આપણને મળશે સૂત્રમાંથી આર ઇઝ ઇક્વલ ટુ અવરોધ બરાબર રો ઇન્ટુ એલ અપોન એ કોષ અચળાંક બરાબર તો એકદમ ઈઝીલી જો તમે અહીંયા કિંમતો મૂકશો આની અંદર તો બરાબર રીતે જુઓ સોરી આર ની કિંમત છે પાંચ હજાર પાંચસો પચાસ ઇઝ ઇક્વલ ટુ રો અને એલ ઓપોન એની કિંમત આપણે જોઈ છે એ છે ત્રેસઠ આ વસ્તુ ગુણાકારમાં છે સામેની સાઈડ જાય તો ભાગાકારમાં જઈ જશે રો તો આપણે ગણતરી કરી લઈએ ભાગાકારમાં ત્રેસઠ છ નવ મને મળે છે સત્યાસી પોઈન્ટ ચૌદ આનો એકમ શું આપણો ફર્સ્ટ આન્સર આવી ગયો ચલો સેકન્ડ આન્સર આપણે જોવાનું છે કપ્પા તરીકે ચલો કપ્પાનું સૂત્ર તમને ખબર હોય તો ડાયરેક્ટલી લખી શકીએ આપણે બરાબર કપ્પાનું સૂત્ર તો કપ્પા બરાબર થાય છે વાહકતા જી અને કોષ ગુણાકાર આ થશે કપ્પા અથવા તો તમને મગજ દોડાવો તો કપ્પા ઇઝ ટુ રો પણ થાય સૂત્રો યાદ રાખો તો તમને ઘણું બધું શોર્ટકટ ખબર પડી જાય બરાબર એકદમ સિમ્પલ કપ્પા બરાબર વોનઅપોન અવરોધકતા તો એકના છેદમાં રો ની કિંમત તો આપણને ખબર જ છે તો આપણે અહીંયા લખી શકીએ છીએ એકના છેદમાં સત્યાસી પોઈન્ટ ચૌદ તો મને ડાયરેક્ટલી કપ્પા મળી જશે કરો મને મને મળે છે આ મળશે કપ્પાની વેલ્યુ બરાબર અને કપ્પાનો એકમ શું થાય તો તમે આનો વ્યસ્ત કરી નાખો બરાબર ઓહમનો વ્યસ્ત થશે સિમેન્સ અને સેન્ટીમીટરને છેદમાં નાખો એટલે કે સિમેન્સ પર સેન્ટીમીટર આ એનો એકમ થશે તો કપ્પાની વેલ્યુ વાહકતાની વેલ્યુ પણ મળી ગઈ ચલો હજી આપણે લેમડા એમ શોધી કાઢીએ લેમડા એમ નું સૂત્ર પણ આપણને સારી રીતે ખબર જ છે લેમડા એમ એટલે કે મોલર વાહકતાનું સૂત્ર થાય કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન્ડ જો સેન્ટીમીટર વાળું સૂત્ર હોય તો અને છેદ સેન્ટીમીટર વાળું સૂત્ર તો ચલો કપ્પાની વેલ્યુ છે ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ચૌદ એના છેદમાં સાંદ્રતા જરા રકમ જોઈ લો સાંદ્રતા આપણને આઈપી છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ અને એના ગુણાકારમાં એક હજાર આટલી ગણતરી કરો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ચૌદ ગુણાકારમાં હજાર ભાગ્યા પોઈન્ટ ઝીરો પાંચ બસો અઠ્યાવીસ મને મળે છે આનું એકમ થશે સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ બરાબર આવી રીતે ફાઇનલ આન્સર લેમડા એમ પણ મળી ગયો ત્રણ આન્સર મળી ગયા અવરોધકતા મળી વાહકતા મળી અને મોલર વાહકતા તો બહુ ઇમ્પોર્ટન્ટ એવા બધા દાખલાઓ છે સૂત્ર ઉપર ફોકસ કરો અને મેઇન છે આ શરૂઆતનું પ્રેઝન્ટેશન શરૂઆતમાં જો યોગ્ય રીતે લિસ્ટ બનાવશો ને તો બરાબર રીતે તમારો દાખલો પાર પડી જ જશે તો આ દાખલો પૂરો થયો કોયડો ત્રણ ચલો હવે આગળના દાખલા ઉપર આગળ વધીએ નેક્સ્ટ આપણી પાસે છે લખાણ સંબંધિત પ્રશ્ન ત્રણ પોઈન્ટ નવ રકમ બરાબર વાંચો લિસ્ટ બનાવો અને જાતે ટ્રાય કરો શ્યોરલી તમને આવડી જાય ઘણી બધી પ્રેક્ટિસ આપણે આની કરી દીધી છે ચાલો કર્યું જુઓ બરાબર તમને ઝીરો પોઈન્ટ ઝીરો મોલ પ્રતિ લીટર એટલે કે સાંદ્રતા આપી દીધી છે

સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ બરાબર તો વિયોજન વિયોજન અંશ અને અચળાંક ગણો વિયોજન અંશ થશે આલ્ફા અને વિયોજન અચળાંક થશે આ બે વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે હવે એના માટે તમને બીજું કંઈક આપેલું છે તમને આપેલું છે એચ પ્લસની સીમિત મોલર વાહકતા અને ફોર્મા ફોર્મેટ આયર્નની સીમિત મોલર વાહકતા એટલે કે લેમડા ઝીરો

કે લેમડા ઝીરો એન એચ સી એચ નો મૂલ્ય થશે એનો એક આયન એચ પ્લસની સીમિત મોલર વાહકતા અને બીજા આયન એચ સો સી ડબલ સી માઇનસની સીમિત મોલર વાહકતાનો સરવાળો બંનેની વેલ્યુ આપણને એપી છે એ લખી નાખીએ આપણે ત્રણસો ઓગણપચાસ પોઈન્ટ છ વત્તા છ જો આ બંનેનો સરવાળો કરું તો મને ફોર્મિક એસિડ ની સીમિત મોલર વાહકતા મળી જશે તો ત્રણસો ઓગણપચાસ પોઈન્ટ છ વત્તા ચોપન પોઈન્ટ છ તો મને મળે છે ચારસો ચાર પોઈન્ટ બે આ થશે આપણા સીમિત મોલર વાહક ચલો હવે આપણા મુદ્દા ઉપર આવીએ કે આપણે કઈ કઈ વસ્તુઓ શોધવાની છે આપણે લિસ્ટ તો બનાવી નાખ્યું છે એના ઉપરથી ડિસ્કશન કરીએ સૌથી પહેલા એકદમ ચાલુ કરો આપણે સૂત્ર જાણતા હોઈએ તો આપણને એકદમ છેલ્લું સૂત્ર ખબર છે કે એ અને ભાઈ આપણે કે એ શોધવાનો જ છે ઓકે તો ચલો કે એ આપણે શોધવાનો છે કે એ નું સૂત્ર શું થાય તો કે સી આલ્ફા સ્કવેર ના છેદમાં વન માઇનસ આલ્ફા સી સાંદ્રતા તો આપણી પાસે છે જ અને આલ્ફા નથી તો આલ્ફા માટે એક સ્ટેપ ઉપર આગળ વધીએ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થાય લેમડા એમ અપોન ઝીરો એમ લેમ રકમ આપણે આવી જ રીતના તમારા બંને કાર્ય પાર પડી જશે આલ્ફા અને કે સૌથી પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે આલ્ફા ચલો આલ્ફાની વેલ્યુ થશે મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા એની કિંમત મૂકી દઈએ મોલર વાહકતાની વેલ્યુ છેતાલીસ પોઈન્ટ એક અને એના છેદમાં સીમિત મોલર વાહકતાની વેલ્યુ ચારસો ચાર પોઈન્ટ બે જો આ બંનેનો ભાગાકાર કરશો તો આપણને ફાઇનલ આન્સર આલ્ફા મળી જશે છે પોઈન્ટ એક ભાગ્યા ચારસો ચાર પોઈન્ટ બે તો ઝીરો પોઈન્ટ એકસો ચુમ્માલીસ સોરી ઝીરો પોઈન્ટ એકસો ચૌદ આપણો આયનીકરણ અંશ આપણો ફર્સ્ટ આન્સર મળી જાય છે જેનું સૂત્ર છે સી આલ્ફા ના છેદમાં વન માઇનસ આલ્ફા ચલો સી સાંદ્રતાની વેલ્યુ રકમમાં આપણને આપી છે ઝીરો ઝીરો એનો ઉપયોગ કરશું આપણે ઝીરો ઝીરો અને આલ્ફાનો સ્ક્વેર ચલો આલ્ફા એટલે પોઈન્ટ એકસો ચૌદ એનો સ્ક્વેર કરવો પડશે એના છેદમાં વન માઇનસ આલ્ફા એટલે કે ઝીરો પોઈન્ટ એકસો ચૌદ તો બસ આવી સાદી એવી ગણતરી છે જે આપણે પૂરી કરી નાખીએ અંશની અંદર પોઈન્ટ ઝીરો પચીસ ગુણાકારમાં પોઈન્ટ એકસો ચૌદ બે વાર કરવા પડશે સ્કવેર છે એટલા માટે તો અંશની અંદર મળે છે ઝીરો પોઈન્ટ ટ્રિપલ ઝીરો બત્રીસ ઓગણપચાસ અને એના છેદમાં વન માઇનસ એકસો ચૌદ તો ઝીરો પોઈન્ટ અઠયાસી છ આ એના છેદમાં આવી ગયું થોડીક વધારે આગળ ગણતરી કરીએ એટલે ફાઇનલ આપણે વિયોજન અચળાંક મળી જશે પોઈન્ટ ટ્રિપલ ઝીરો બત્રીસ ભાગ્યા તો મને મળે છે ઝીરો પોઈન્ટ ટ્રિપલ ઝીરો છત્રીસ છ એટલે છેલ્લો આંકડો સાત કરી નાખીએ જો આને બરાબર રીતે ગોઠવણી કરો ત્રણ પોઈન્ટ સડસઠમાં તો પોઈન્ટ જમણી બાજુ તરફ જાય છે ઘાતાંક ઘટશે બરાબર તો એક બે ત્રણ અને ચાર પોઈન્ટ એટલે કે દસ ની માઇનસ ચાર ઘાત તો આ આપણો ફાઇનલી વિયોજન અચડાંકનું મૂલ્ય મળી ગયું તો વિયોજન અંશ અને વિયોજન અચળાંક બંનેના મૂલ્યો આપણને ફાઇન્ડ આઉટ કરવાના કીધા છે આ થઈ ગયો આપણો લખાણ સંબંધિત પ્રશ્ન ત્રણ પોઈન્ટ નવ ઓકે તો ચલો આનાથી પણ હજી આગળ વધીએ હવે આપણે સ્વાધ્યાયના દાખલાઓ તરફ આવી ગયા છીએ સ્વાધ્યાયના અમુક ત્રણ જેટલા દાખલાઓ છે એ આપણે સોલ્વ કરી નાખીએ બરાબર રીતે ચલો જુઓ બરાબર સ્વાધ્યાય ત્રણ આઠ જાતે ગણવાની ટ્રાય કરો દ્રાવણની વાહકતા બસો અઠાણું કેલ તાપમાને આટલી છે હવે વાહકતા બોલો એકમ પરથી કહી શકશો આ વાહકતા જી છે કે કપ્પા સિમેન્ટ પ્રતિ સેન્ટીમીટર એટલે કે આ કપ્પાની વાત કરે છે કપ્પા થશે ઝીરો પોઈન્ટ ઝીરો બસો અડતાલીસ સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર મોલારિટી એકમ સેન્ટીમીટર સાથે કમ્ફર્ટેબલ છે તો એ જ આપણને આપ્યું છે તો તેની મોલર વાહકતા ગણો ડાયરેક્ટલી આપણને લેમડા એમ પૂછી લીધો છે તો સિમ્પલ એવું નાની એવી મેથડ થઈ ગઈ સિંગલ દાખલામાં વાત પૂરી થઈ જશે તો ચલો મોલર વાહકતા લેમડા એમનું સૂત્ર થાય કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન્ડ જોઈ શકીએ છીએ કપ્પા અને સી બંને આપણને આપેલા જ છે બસ મૂલ્યો જ મૂકી દપા એટલે ઝીરો પોઈન્ટ ઝીરો બસો અડતાલીસ એના છેદમાં સાંદ્રતા છે ઝીરો પોઈન્ટ વીસ અને અંશમાં ગુણાકારમાં હજાર આપણે મૂકવા પડશે તો એની ગણતરી કેલ્ક્યુલેશન આપણે કરી લઈએ પોઈન્ટ ઝીરો બસો અડતાલીસ હજાર અને એના છેદમાં આપણે લખવા પડશે ઝીરો તો આપણને આન્સર મળે છે એકસો ચોવીસ આ થશે મોલર વાહકતા અને બોલો આનો યુનિટ મારે એકમ લખવો હોય તો હું અહીંયા લખી શકું સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ ઓકે તો આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો લેમડા એમ મળી ગયો તો નાનો એવો દાખલો હતો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ આઠ તમે પણ ગણો હોય તો આ જવાબ આવવો જોઈએ જાતે ગણજો આ બધા દાખલાઓ એના પછી સ્વાધ્યાય જાતે જાતે દાખલા ગણો પ્રેક્ટિસ થઈ જશે તમારી ઓકે ચલો તમે ટ્રાય કરી હોય તો તમને અહીંયા બે સાંદ્રતા એકચ્યુઅલી એક જ સાંદ્રતા છે તો પહેલા સાંદ્રતા આપી છે સીઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન આપણે આને પહેલેથી દસની માઇનસ ત્રણ ઘાત મોલારી પોઈન્ટ ડબલ ઝીરો વન મોલારિટી દ્રાવણની વાહકતા આટલી હોય ફરીથી વાહકતાનો એકમ સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર આપ્યો છે એટલે એકચ્યુઅલી આ કપા છે તો કપા છે ઝીરો પોઈન્ટ એકસો છેતાલીસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત બરાબર છે તો આપણને પૂછ્યું છે કોષ અચડાક કેટલો થાય તો ફાઇન્ડ આઉટ કરવાનો છે આપણે એલ અપોન એ કોષ તો ચલો સૂત્ર આવડતું હોય તો આપણે આની ગણતરી આસાનીથી કરી શકીએ છીએ જે શોધવાનું હોય અહીંયાથી ચાલુ કરવાનું તો બોલો એલ અપોન એ શોધવાનો છે ક્યાંથી મળે એલ અપોન એ મોસ્ટ ઓફલી કપ્પાના સૂત્રમાંથી મળે છે બરાબર કપ્પા ની વેલ્યુ થશે વાહકતા જી ઇન્ટુ એલ અપોન એ સમજાણું તો કપ્પાની વેલ્યુ આપણી પાસે છે પણ જી ની વેલ્યુ આપણી પાસે નથી તો જી ની વેલ્યુ માટે આપણે જી ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર કરી શકીએ છીએ એટલે કે આર અવરોધ આપણને આપેલો છે ઇન શોર્ટ આની અંદર જ કિંમત મૂકી ની જગ્યાએ આની જગ્યાએ વન અપોન આર કિંમત મૂકો એક જ સૂત્રની અંદર આપણો જવાબ મળી જશે સમજાણું તમને સૂત્રનું નોલેજ રાખો એટલે બધું આવડી જશે તો વન અપોન આર એટલે એકના છેદમાં પંદરસો કરવા પડશે અને એલ અપોન એટલે એક ગુણાકારમાં મારે કોષ અચળાંક લખવો પડે બરાબર એટલે કોષ અચળાંક તો સોરી આપણે શોધવાનો છે તો કોષ અચળાંકને હું એમને એમ જ લખું છું અને આ સાઈડ કપ્પાની વેલ્યુ લખીશ કપ્પાની વેલ્યુ આપણને આટલી આપેલી દસ ની માઇનસ ત્રણ ઘાત હવે આ પંદરસો ની વેલ્યુ આ સાઈડ જશે તો ગુણાકારમાં જ આવવાની છે તમારે ઇન આ બંનેનો ગુણાકાર કરવો પડશે પોઈન્ટ એકસો છેતાલીસ ગુણ્યા પંદરસો

ત્રણ પોઈન્ટ અગિયાર નો દાખલો વાંચો બરાબર રીતે અને સોલ્વ કરો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ અગિયાર નો દાખલો લિસ્ટ બનાવો સાઈડમાં તો આવડશે ચાલો તો અહીંયા તમને સાંદ્રતા આપી છે એટલે કે સી ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો બસો એકતાલીસ મોલારિટી મોલારિટી એટલે સેન્ટીમીટરની દાખલો છે આપણો વાહકતા આપી છે સિમેન્ટ પ્રતિ સેન્ટીમીટરમાં કપા આપ્યો છે સાત પોઈન્ટ આઠ નવ છ ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત સિમેન્ટ પ્રતિ સેન્ટીમીટર તો તેની મોલર વાહકતા ગણો ચલો મોલર વાહકતા એટલે કે લેમડા એમ શોધવાનો છે ચલો આ ખબર પડી ગઈ હજી કઈક લખ્યું છે કે જો એસિડિક એસિડના લેમડા ઝીરો એમ ની વેલ્યુ આટલી હોય ચલો હવે તમને સીમિત મોલર વાહકતા પણ આપી દીધી અંશ નથી કીધો અચડાંક કીધો ઉતાવળમાં છોકરાઓ અહીંયા ભૂલ કરી જાય છે અંશ નથી અચળાંક છે અચડાંક એટલે કે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે સમજાણો તો આપણે એકદમ છેલ્લેથી ચાલુ કરી શકીએ છીએ બરાબર રસ્તામાં બધું આવી જાય તો આપણા સૌથી છેલ્લામાં છેલ્લું સૂત્ર એ આપણને ક્યુ મળે છે સૂત્ર છેલ્લમ છેલ્લું આપણને મળે છે કે એનું જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું જ છે તો બોલો કે એના સૂત્રમાં સી આલ્ફા સ્કવેરના છેદમાં વન માઇનસ આલ્ફા આવે છે આની અંદર સાંદ્રતા સી છે પણ આલ્ફા મને દેખાતો નથી તો આલ્ફા માટે ઉપરનું સ્ટેપ આલ્ફાની વેલ્યુ થશે લેમડા એમના છેદમાં લેમડા ઝીરો એમ જુઓ આની અંદર તમને લેમડા ઝીરો એમ આપી દીધો છે પણ લેમડા એમ નથી આપ્યો બરાબર તો ચલો લેમડા ઝીરો એમ ની વેલ્યુ આપણી પાસે છે પણ લેમડા એમ નથી લેમડા એમ માટે હજી ઉપરનું સ્ટેપ ચડવું પડશે લેમડા એમ બરાબર થાય છે કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન્ડ થાય કે નહીં તો જુઓ કપ્પા પણ છે સી પણ છે થઈ જશે ત્રણ સૂત્રની ગણતરી કરવાની છે જો આવી ટેકનિક વાપરશો તો તમને આવડશે ત્રણ સૂત્રની ગણતરી કરો સ્ટેપ બાય સ્ટેપ એટલે બધા જવાબ તમને મળી જશે સૌથી ઇન્ટુ વન થાઉઝન્ડ બરાબર તો ચાલો કપ્પાની વેલ્યુ આપણને અહીંયા આપેલી જ છે સાત પોઈન્ટ આઠ નવ છ ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત એના છેદમાં સાંદ્રતા છે આપણી પાસે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો બસો એકતાલીસ અને ગુણાકારમાં હજાર ચલો હજાર એટલે હું અહીંયા દસ ની ત્રણ ઘાત લખી શકું છું જેથી આ બંનેનું કોમ્બિનેશન થઈ જાય તો ગણતરી કરો આ બંનેની કેલ્ક્યુલેશન કરવું પડશે તો કેલ્ક્યુલેશનમાં સાત પોઈન્ટ ભાગ્યા કરીએ તો મને અહીંયા જવાબ મળે છે બત્રીસ પોઈન્ટ આઠ ગુણ્યા દસની હવે જુઓ માઇનસ પાંચ પ્લસ ત્રણ એટલે દસની માઇનસ બે ઘાત થઈ શકે અને આને કન્ઝ્યુમ કરો બરાબર રીતે તો પોઈન્ટ તમારે ડાબી બાજુ ખસેડવા પડશે તો બત્રીસ પોઈન્ટ બાસઠ ફાઇનલી મને લેમડા એમ મળે છે અને લેમડા એમનો એકમ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ હું લખી શકું છું આ મારો જવાબ થશે તો પહેલો જવાબ મને મળી ગયો લેમડા એમનો ઓકે હવે સેકન્ડલી મારે કે એ ની વેલ્યુ શોધવાની છે પણ એના પહેલા મારે આલ્ફા શોધવો પડશે પછી કે એ મળે સમજાણું ચલો પહેલા આપણે આલ્ફાની ગણતરી કરી લઈએ આલ્ફાની ગણતરી આલ્ફાનું મૂલ્ય થાય લેમડા એમના છેદમાં લેમડા ઝીરો એમ તો લેમડા એમની કિંમત હમણાં આપણે શોધી જ છે બત્રીસ પોઈન્ટ બાસઠ એના છેદમાં સીમિત મોલર વાહકતા આપણને રકમમાં આપેલી છે બત્રીસ પોઈન્ટ બાસઠ ભાગ્યા ત્રણસો નેવું પોઈન્ટ પાંચ કરો તો ઝીરો પોઈન્ટ ઝીરો ત્યાસી એટલે ચોર્યાસી આપણે કરી શકીએ ઝીરો પોઈન્ટ ઝીરો ચોર્યાસી આ આપણો આલ્ફા થશે અને આ આલ્ફા ઉપરથી આપણે વિયોજન મેળવી તો એના પછી આપણે લખી શકીએ છીએ વિયોજન એ બરાબર સી આલ્ફા સ્ક્વેરના છેદમાં વન માઇનસ આલ્ફા કિંમતો મૂકી દો સી સાંદ્રતા સાંદ્રતા જોવી પડશે રકમમાં આપણને આઈપી છે ઝીરો પોઈન્ટ ઝીરો બસો એકતાલીસ જેટલી તો ઝીરો પોઈન્ટ ઝીરો બસ્સો એકતાલીસ આલ્ફાસનો સ્કવેર તો તમારે એને કાઉસમાં ઝીરો પોઈન્ટ ઝીરો ચોર્યાસીનો વર્ગ કરવો પડશે અને એના છેદમાં આપણને વન માઇનસ આલ્ફા એટલે કે એક માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ચોર્યાસી કીધેલું છે ચલો કેલ્ક્યુલેશન આગળ વધારીએ તો અંશનો ગુણાકાર પહેલાં કરી નાખીએ પોઈન્ટ ઝીરો એકતાલીસ ગુણાકારમાં બે વખત છેદ માં આવે છે ઝીરો પોઈન્ટ નવસો સોળ જો આ બંનેનો ભાગાકાર કરું તો મને ફાઇનલી વિયોજન અચળાંક મળી હશે પોઈન્ટ ઝીરો સત્તર ભાગ્યા પોઈન્ટ નવસો સોળ તો ઝીરો પોઈન્ટ ટ્રિપલ ઝીરો અઢાર પંચાવન મને મળે છે જો આને સરખી રીતે લખીએ તો એક પોઈન્ટ માં હું ફેરવી શકું છું એના માટે પોઈન્ટ મારે કઈ બાજુ જમણી બાજુ ખસેડવા પડે ચાર પોઈન્ટ એટલે કે દસ માઇનસ ચાર આ આપણો ફાઇનલી આયનીકરણ અચળાંક અથવા વિયોજન મૂલ્ય મળે છે ફાઇનલ આન્સર કે એ તો આ બી દાખલો પૂરો થઈ ગયો મોટો દાખલો છે લેમડા એમ અને કે એ ની વેલ્યુ મળી ગઈ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ અગિયાર દાખલો પૂરો તો અહીંયા આપણે એનસીઆરટી ને લગતા દાખલાઓ પૂરા થઈ ગયા બરાબર જોજો કોયડો સ્વાધ્યાયના અને લખાણ સંબંધિત પ્રશ્નો વિદ્યુતીય વાહકતાના આપણે કમ્પ્લીટ કરીએ નહીં હવે આપણે લગાતાર એક બે સેશન એમસીક્યુઝ ગણવાના છે જેથી આ કોન્સેપ્ટ આપણને એકદમ ક્લિયર થઈ જાય તો એમસીક્યુ ના સેશન લેક્ચર બરાબર રીતે લખવાના ગણતરી સહિત લખવાના પૂરેપૂરા લખવાના ચલો આ પહેલો એમસીક્યુ થિયરિટિકલ છે એને સોલ્વ કરો બરાબર રીતે અને પછી નોટબુકમાં બરાબર લખી નાખો જોવો જોઈએ શું આપેલું છે તમને અહીંયા જોડકા જોડવાના છે જથ્થો અને એકમ વચ્ચે તો વાહક અને વાહકતા આવા બે શબ્દો આપ્યા છે વાહકતાથી આપણે પરિચિત છીએ વાહકમાં કંઈક કન્ફ્યુઝન હશે કઈ નહીં બાકીની વસ્તુઓ સોલ્વ કરો એટલે ઓટોમેટિક થઈ જશે આપણે એકમો જોવાના છે ચલો વાહકતાનો એકમ તમને ખબર હોય તો વાહકતાનો એકમ કાતો સિમેન્સ આવે છે કાં તો સિમેન્સ પ્રતિ મીટર આવે છે તમને ખબર હોય તો વાહકતા જો જીમાં લ્યો તો સિમેન્સ અને જો કપ્પામાં લ્યો તો સિમેન્સ પ્રતિ મીટર તો આમાં તો કન્ફ્યુઝન છે તો એ રહેવા દો

કોષ અચડાંક નો એકમ મીટર ઇનવર્સ આવે છે કોષ એટલે એલ અપોન એ બરાબર ઉપર એક વાર અને નીચે ક્ષેત્રફળ એટલે કે બે વાર તો મીટર ઇનવર્સ આવી શકે પછી બીજામાં ક્યુ આવે બીજામાં ક્યુ એટલે કે બે ની અંદર સિમેન્ટ પ્રતિ મીટર કપ્પા છે અને પહેલામાં એસ પહેલામાં એસ એટલે કે સીમેન્ટ તો આ વાહક જી છે સમજાડું તો આપણો આ ફાઇનલ આન્સર આવે છે બી ઓપ્શન ડી આપણો જવાબ થશે લખી નાખજો બરાબર રીતે એકમ આવડવા જોઈએ ચલો એના પછીનો એક વાંચો બરાબર અને સોલ્વ કરો જોયો નીચેના પૈકી સૌથી વધુ વિદ્યુત વાહકતા કોની છે વધારે પડતી વિદ્યુત વાહકતા કોની છે હવે એના મૂલ્યો તો આપણે ગોખવાના નથી પણ જુઓ જુદા જુદા સાંદ્રતા તો એક સરખી છે પણ પદાર્થો જુદા જુદા છે તો એક લોજિક આપણે દોડાવી શકીએ કહું છું કે જેની અંદર આયનો વધારે હોય સિમ્પલ છે એની અંદર વધારે વિદ્યુત વાહકતા થાય સમજાણું એ તો આપણને ખબર જ છે ચલો વિચારો અહીંયા નામ આપ્યા છે પાછા અણુસૂત્ર તમને આવડવા જોઈએ પહેલું એસિડિક એસિડ વિચારો એસિડિક એસિડ એટલે સીએચ થ્રી સી ડબલ ઓએચ આની અંદર કેટલા આયનો હોય બે આયનો થાય સમજાણું ચલો બીજું કરો તો ફ્લોરો એસિડિક એસિડ સોરી ક્લોરો એસિડિક એસિડ ક્લોરો એસિડિક એસિડ એટલે અહીંયા એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થાય તો સીએલ સી એચ ટુ સી ડબલ ઓએચ બરાબર પછી ફ્લોરો એસિડિક એસિડ સિમિલર ઉપર જેવું થશે ફ્લોરો સીએચ ટુ સી ડબલ ઓએચ થાય અને પછી લખ્યું છે ડાય ફ્લોરો એસિડિક એસિડ ચલો મતલબ બે હાઇડ્રોજનનું વિસ્થાપન કરવું પડે ડાય એટલે એક રીતના કઈક આવી થશે બે ફ્લોરિન અને સીએચ સી ડબલ ઓ એચ તો બોલો તમારા મતે આમાં સૌથી વધારે આયનો નીકળવાના ચાન્સીસ શેમાં લાગે સ્પષ્ટ વાત છે મને તો અહીંયા જ દેખાય છે ડાય ફ્લોરો એસિડિક એસિડની અંદર આયનો વધારે જો આયનો વધારે થશે તો એની વિદ્યુતીય વાહકતા પણ વધારે થશે જવાબ આપણો આવશે ઓપ્શન ડી સમજાઈ ગયું ચાલો ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આ બધા છે ચલો તો હમણાં આપણે દાખલા ગણ્યા હતા એના જેવા દાખલાઓ ગણવાના ચાલુ કરીએ એક એમસીક્યુ છે દાખલા ગણો બરાબર ટ્રાય કરો આવડી જશે તમને કર્યું એક મોલર એસિડિક એસિડ ચલો આ સાંદ્રતા છે સી અવરોધ છે એટલે કે આર વાહકતા કોષનો કોષ આટલો છે એટલે તમને એલ ઓપોન એ પણ આપી દીધો છે તો એક નોર્મલ જોજો ભાઈ એકમ બદલી ગયો અહીંયા નોર્માલિટી છે ને અહીંયા મોલારિટી છે પણ કંઈ ફરક નહીં પડે કારણ કે સીએચ થ્રી સી ડબલ ઓ એસિડિક તો એક જ નીકળે એટલે ચાલો આમાં કઈ ફરક પડવાનો નથી લખો વાહકતા અથવા એ શોધવાની છે તો વિચારો મોલર વાહકતાનું સૂત્ર શું મૂકી શકાય તો આપણે અહીંયા લખી શકીએ મોલર વાહકતા લેમડા એમ બરાબર કપાના છેદમાં સી ઇન્ટુ વન તો તમને આપ્યું છે આ બધું વિચારો તમને સાંદ્રતા આપી છે પણ કપ્પા નથી આપ્યો તો કપ્પા માટે એક સ્ટેપ ઉપર ચડવું પડે કપ્પા બરાબર શું થાય ભાઈ કપ્પા બરાબર વાહકતા જી ઇન્ટુ કોષ અચડા કોષ આપ્યો છે યસ પણ વાહકતા જી નથી આપ્યો આર તો આપ્યો કે નહીં તો જી બરાબર એકના છેદમાં આર કરી શકાય તો આપણા દાખલા થઈ ગયા ને સિમિલર એ જ પેટર્ન તમારે સૌથી પહેલા કપ્પા શોધવો પડશે એકમ ઉપર ખાસ ફોકસ કરજો સેન્ટીમીટરમાં હોવો જોઈએ છે એક પોઈન્ટ પંદર તો એક પોઈન્ટ પંદર ભાગ્યા બસો પચાસ કરું એક પોઈન્ટ પંદર ભાગ્યા બસો પચાસ તો મને મળે છે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો છેતાલીસ આ મારો શું આને કહીશું સોરી કપ્પા મળે છે બરાબર વિશિષ્ટ વાહકતા અને કપ્પાનો યુનિટ આપણે લખીએ તો સીમેન્સ પ્રતિ મીટર અથવા સેન્ટીમીટર અહીંયા સેન્ટીમીટર છે તો સીમેન્સ પ્રતિ સેન્ટીમીટર હજી આપણે એક સ્ટેપ આગળ વધીએ આપણને લેમડા એમ શોધવાનો પણ કીધેલો છે જે આપણે મેઇન લખવાનો છે તો બીજું સ્ટેપ લેમડા એમનું લેમડા એમ બરાબર કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન ચલો કપ્પા છે આપણી પાસે એના છેદમાં સાંદ્રતા સાંદ્રતા રકમમાં એક મોલારિટી અને એક નોર્માલિટી એકચ્યુલી આપણે અહીંયા તુલ્ય વાહકતા શોધીએ છીએ જોજો મોલર વાહકતા નહીં પણ મોલારિટી નોર્માલિટી એસિટિક એસિડ માટે સરખી જ છે લખવું લખી નાખજો એક મોલારિટી બરાબર એક નોર્માલિટી કોના માટે

અમુક બીજા એમસીક્યુ સોલ્વ કરીએ તો તમને આવડી હશે આવી જાય જવાબ સિમ્પલ આ લેખમાં એ અને બી માટે કયો પદાર્થ છે એ કહેવાનું છે ચલો પેલા બી વિશે વિચારો બી રેખા છે સીધી રેખા યાદ કરો યાદ કરો સીધી રેખા શું દર્શાવે છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય દર્શાવે છે અને એ વક્ર રેખા છે બોલો વક્ર રેખા કોની આવતી હતી વક્ર રેખા નિર્બળ વિદ્યુત વિભાજ્યની આવતી હતી તો ચલો એ તરીકે તમારે નિર્બળ પસંદ કરવાનો છે ચલો એચ એનો થ્રી પ્રબળ કહેવાય એસિડિક એસિડ બરાબર છે કેસીએલ પ્રબળ કહેવાય તો આપણ નહીં ચાલે બરાબર એમોનિયા હવે એમોનિયા આપણે દ્રાવણ બનાવીએ તો એનએચ ફોર ઓ થાય પણ અહીંયા દ્રાવણ નથી એમોનિયા છે તો આપણે એને ગણતરીમાં નહીં લઈએ બીજું તમે એક અલગ રીતના વિચારો તો બી બી નો ઓપ્શન જોઈએ તો ઓપ્શન બી આપણને પ્રબળ મળવો જોઈએ તો બોલો પ્રબળ ઓપ્શન એ તો નીકળી જ ગયો છે હાલ પૂરતો ઓપ્શન સી પણ નીકળી ગયો છે તો વૈદ્યો છે ઓપ્શન બીમાં એનએચ ફોર ઓ પણ ભાઈ એનએચ ફોર ઓ નિર્બળ થાય તમે સંતુલન ચેપ્ટર ભણવું હોય તો તો એક રીતના આ ખોટું પડે છે એટલે ઓપ્શન બી પણ નહીં આવે તો હવે તમારે આ એમોનિયાને દ્રાવણ બનાવવું પડે વિચારો એમોનિયાનું દ્રાવણ બનાવો તો શું બની શકે તો એનેજ ફોર ઓએચ બને કે નહીં અને એનેજ ફોર ઓએચ પોતે કેવો નિર્બળ તો બી માં વિચારો તો બી માં એચસીએલ ચલો બી એચસીએલ પ્રબળ તો યસ ડેફિનેટલી ઓપ્શન બી આપણને મળી શકે છે તો આનો એમસીક્યુ નો જવાબ મળે છે ઓપ્શન બી આગળનો નિર્બળ અને પાછળનો પ્રબળ આ આલેખ સૂચવે છે સમજી ગયા બરાબર આલેખની વસ્તુ શીખી જાજો ચલો એના પછીનો એમસીક્યુ વાંચો બરાબર અને જાતે સોલ્વ કરો એમસીક્યુમાં તમારી જાતની પ્રેક્ટિસ હશે તો જ આવડશે તમને તો સાંદ્રતા એપી છે સી નિર્બળ એસિડ ની તુલ્ય વાહકતા તેની અનંત મંદને તુલ્ય વાહકતા કરતા સો ગણી ઓછી છે ઓકે હવે વિચારવા જેવું છે તો તુલ્ય વાહકતા એટલે કે લેમડા એમ આપણે લખીએ જો લેમડા એમ હું એક લઈ લઉં કેટલો લઈ લઉં એક તો અનંત મંદને એટલે કે લેમડા ઝીરો એમ એ તુલ્ય વાહકતા કરતા સો ગણી ઓછી છે મતલબ લેમડા એમ જેટલો હોય એના કરતા સો ગણો ઓછો એટલે એકના છેદમાં સો થઈ જાય કે નહીં તો લેમડા એમ જો તમે એક લેશો તો લેમડા ઝીરો એમ એકના છેદમાં સો થાય ભાઈ એકના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો એક સમજી ગયા તો તમે વિયોજન અંશ શોધો તો આ તો એકદમ સિમ્પલ થઈ ગયું વિયોજન અંશ પૂછ્યું છે જોજો અચળાંક નથી પૂછ્યો તો વિયોજન અંશ આલ્ફાનું સૂત્ર સિમ્પલ છે લેમડા એમના છેદમાં લેમડા ઝીરો એમ તો આપણા ધારવાથી લેમડા એમ તુલ્ય વાહકતા એક મળી છે અને સીમિત તુલ્ય વાહકતા ઝીરો પોઈન્ટ ઝીરો વન મળી છે એક ના છેદમાં ઝીરો પોઈન્ટ ઝીરો વન એટલે ઇન ડાયરેક્ટલી ડાયરેક્ટ હંડ્રેડ જ થઈ જશે સાવ સેલ્લો એમસીક્યુ કહી શકાય ઓપ્શન એ આવશે અહીંયા સાંદ્રતાનો કોઈ કામ જ નથી તો ઓપ્શન એ આવશે હંડ્રેડ બોલો સમજ પડી ગઈ બરાબર તો આવા ઘણા બધા એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે હજી નેક્સ્ટ લગભગ બે લેક્ચર્સ આવા એમસીક્યુ આપણે સોલ્વ કરશું તો હાલનો આ લેક્ચર અહીંયા આપણે અટકાવીએ છીએ થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે આ લેક્ચરમાં આપણે ઘણા બધા વિદ્યુતીય વાહકતાના દાખલાઓ અને એમસીક્યુ જોઈ ગયા આવી પ્રેક્ટિસ હજી આપણે આગળ વધારશું મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ